ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખ્યો પત્ર. વર્ષ 2010 અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને 4200 રૂપિયા ગ્રેડ પે આપવા બાબત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખ્યો પત્ર. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક શિક્ષકો વર્ષ 2010 અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે, જે ઉચ્ચ લાયકાત એમએ બીએડ, એમએસબી, એમએસસી બીએડ તેમજ પીટીસી વિતી ગ્રેજ્યુએશન જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે. આ શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વર્તન થતાં જ 4200નો ગ્રેડ પે મળવો જોઈએ, પરંતુ ગુજરાત રાજ્ય નાણાં વિભાગના વિવાદિત ઠરાવ અમલના કારણોસર શિક્ષકોએ કુલ 9 વર્ષની નોકરી પૂર્ણ કરી છે, છતાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી 4200 મળતું હતું તેની જગ્યાએ 2800 ગ્રેડ કરી દીધો છે, જેથી સમાજ નિર્માણની મહત્વની ભૂમિકા ધરાવતા શિક્ષક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ શિક્ષકોને હાલની તારીખથી 4200 ગ્રેડ પે અમલી વિના શરતે કરી આપવા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખી ભલામણ કરવામાં આવી. રિપોર્ટર નારાયણ ચૌધરી, થરાદ. આજે ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખીને ગુજરાતના શિક્ષકોનો પ્રશ્ન એક રજૂ કર્યો છે. 2010 પછી જે પણ શિક્ષક તરીકે નોકરી લાગ્યા છે, એમ એ બી એડ, એમએસસી બી એડ કે પીટીસી જેવા કોર્સ કરીને શિક્ષકની નોકરી બધાને મળી છે. 9 વર્ષ થઈ ગયા તેમ છતાં એમને જે અન્ય રાજ્યની જેમ જે 4200ના ગ્રેડ સાથે નોકરી લાભ મળવો જોઈએ તેની જગ્યાએ 4200થી ઘટાડીને 2800 કરવામાં આવ્યો છે. એ ખરેખર શિક્ષકોને અન્યાય છે. 9 વર્ષ નોકરીને થઈ ગયા છતાં જે શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે તે બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આશા રાખું છું મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, આ જે દેશનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોને એનો પૂરો અધિકાર આપશે અને ન્યાય મળશે એવી અપેક્ષા સાથે એ પત્ર લખીને રજૂઆત કરી છે.